नमस्ते मित्रों, हूँ हरिवर्धन चौकसी, लाल किताब वास्तु एक्सपर्ट। मित्रों, आपनी जे मासिक राशि भविष्यनी सीरीज चाले, जेमां आप सौनुं स्वागत। आज आपणे जोईए वृषभ राशि। वृषभ राशि माटे आवनारो वैशाख महीनो केवो रहे। मित्रों, वैशाख महीनानी शरूआतमां मित्रवर्गना काम, व्यवहारिक कामों, सामाजिक कामों, आ બધામાં ખૂબ દોડધામ રહેવાની અને આ બધા કામોથી તમારા માનસિક લેવલને ડિસ્ટર્બન્સ મળવાનું, તમારો વ્યવહાર ઉગ્ર થઈ શકે છે, તમારો જે ગુસ્સો છે એ તમારા કંટ્રોલમાં ન રહી શકે, એનાથી તમે કંઈક વાણી વ્યવહાર બદલતા કોઈની સાથે મનદુઃખ થઈ શકે છે, કોઈ મુસીબતમાં મુકાઈ શકો છો। તો આ બધી બાબતો પર શરૂઆતથી ધ્યાન આપજો અને वातावरणनी गरमीनी साथे आपणा दिमागनो पारो आपणे ठंडो राखवानो छे, तो आ वस्तु पर चोक्कस भार मूकजो। अने आ समयमां तमारे खूब चेतीने संभाळीने व्यवहारिकता दाखवीने आ समयने पसार करवानो छे। आ बधी वस्तुओ साथे भेगी थता शारीरिक तकलीफ पड़े, चक्कर आवा, मानसिकता बगड़वी, माथानो दुखावो, गरमीथी थता रोगो, પસીનો થાય, પસીનાથી આપની સ્કિન એલર્જી થઈ શકે છે। તો આ બધી વસ્તુઓનો સામનો આ સમયમાં કરવાનો આવશે અને આ સમય થોડો દેશ દુનિયા માટેનો ખરાબ છે, તો આપણે પણ એનો ભોગ ન બનીએ, આપણે એના ચક્કરમાં ફસાઈ ન જઈએ। કંઈ કોઈ જગ્યા પર માંદગીનો સામનો કરવાનો અથવા તો કોઈક બીજા એવા કામમાં આપણે આપણું કામ બગાડીએ જેનાથી મુશ્કેલીઓ પડે, ફાઇનાન્શિયલી, सामाजिक, कोई नी साथे वाद विवाद, मन मोटाव, आ बधुं टाळवानुं छे। आपणे आ समय आपणा माटे थोड़ो मुश्केली भर्यो रहेशे, समझीने विचारीने आपणा जीवनने कंईक सहन करता शीखवानुं के भाई कोई वस्तु वगर चलावुं पण पड़े। कोईक वखत कोईक वडील के घरना कोई सभ्य अथवा कोई व्यापारमां के कोई एवी जग्या पर कोई माणस आपणने कोई बे शब्द कही जाय तो એને સમજવાના, પછી એનું રિએક્શન આપવું જોઈએ। ઘણીવાર આપણે આપણી ભૂલને સમજતા નથી અને એનાથી આપણા ઘણા બધા સંબંધો અટવાઈ જાય છે, તો આની પર આ મહિનામાં ચોક્કસ ધ્યાન આપવાનું છે ભાઈ, બરાબર। ધૂમધકતા તડકામાં ક્યાંક કંઈક નાની મોટી મુસાફરી કરવી પડશે, યાત્રાઓ કરવી પડશે, તેમાં જો આપણે વાહન લઈને નીકળીએ તો વાહન ચલાવતા સંભાળવાનું છે। ગરમીમાં ઘણી વખત આપણે વાહન ચલાવવામાં તકલીફ પડતી હોય છે, તો આપણે એનું પણ ધ્યાન રાખીશું અને એવા સમયને બને તો આગળ પાછળ કરીને આપણે આનું આયોજન કરીશું। નોકરી ધંધો આ બધા કામોમાં બહુ વ્યવહારિકતા દાખવવાની, વાણી અને વર્તન આ બે પર તમારે કાબૂ રાખવાનો છે અને આને આપણા જીવનનું મહત્ત્વનું હથિયાર બનાવવાનું છે અને આ હથિયાર જ તમને આ સમયમાં સમાજ સામે તમારા આજુબાજુના ડાયરામાં લડવા માટે કામ આપવાનું છે। આપણે પેલું કહેવાય ને ભાઈ મીઠી છુરી, એવો સમય આપણા માટે છે ને, આપણે એવા બનીને રહેવાનું છે, એની પર ધ્યાન રાખજો। માનસિક લેવલ બગાડવાનું નથી, ગુસ્સા પર કાબૂ રાખવાનો છે, વાણી વ્યવહાર પર એટલો બધો કંટ્રોલ રાખવાનો છે કે આ સમયમાં આપણે આ બે વસ્તુથી જીતી શકીએ, હારીએ નહીં, બરાબર। તો આની પર ચોક્કસ ધ્યાન રાખજો અને હંમેશા મન કંઈક આપવા માટે તૈયાર રહે એ રીતની પોઝિશન બનાવજો। ભાઈ માફી, કોઈએ કંઈ બે શબ્દ કીધા, માફ કરી દીધું, ચાલ ભાઈ ભૂલી જાઓ, તારી પરિસ્થિતિ આવી છે, મારી પરિસ્થિતિ ખરાબ છે, હું કોઈ જવાબ આપવા નથી માંગતો। આવો વ્યવહાર જો આપણે બનાવશું આ મહિનામાં તો આપણે ઘણું બધું મળવાનું છે મિત્રો, બરાબર। તો ચોક્કસપણે આ રીતના ધ્યાન રાખજો। વેપારી મિત્રોએ ખાસ વેપારમાં ધ્યાન રાખવાનું, વાણી વર્તનથી વેપાર ન બગડે, કોઈ જગ્યા પર પૈસા ન ફસાઈ જાય એનું ધ્યાન રાખવાનું છે અને બહેનોએ ઘરમાં પોતાના મનને શાંત રાખવાનું છે, કોઈ ઉગ્ર વ્યવહાર નહીં, જેથી કરીને આપણા કૌટુંબિક સંબંધોમાં પણ કોઈ કડવાશ ન આવી જાય। તો મિત્રો, આ વિડીયો ગમે તો લાઇક કરો, યુટ્યુબ જોનારા સબસ્ક્રાઈબ કરે અને આગળ શેર કરે, જેથી ઘણા લોકોને આ સમયમાં કઈ રીતે વર્તવું એનો અંદાજ આવી શકે। તો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા મહિનામાં નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે। તો ચાલો બદલીએ જિંદગી, નમસ્કાર મિત્રો।